જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો? મજામાં? આજનો આપણો વિષય છે ગણિત, અને ગણિતમાં આજે આપણે શું શીખવાના? દાખલા. તો દાખલા ગણવા તમને ગમે, આગળ મેં તમને શીખવાડી દીધા, તો આજે છે ને હું તમને બે ભેગા શીખવાડીશ, સરવાળો અને બાદબાકી. તમને સરવાળો પણ એક પહેલા આવડે અને બાદબાકી પહેલા આપણે નિશાની જોઈએ. નીચે મીંડા કરવાના નથી. હવે નીચે મીંડા
આપણે 4 કાઢી નાખવાના છે તો અહીંયા આપણે 4 માંથી 4 કાઢીશું બરોબર તો ચોકડી મારીશું 1 2 3 અને 4 ચારેય પર ચોકડી મારી દીધી વિચારો કોઈ છે કે ચારેય પર ચોકડી મારી દીધી તો અહીંયા શું આવશે કે 0 આવશે કેમ કે 4 માંથી 4 જાય તો શું વધે કાઈ ન વધે અહીંયા શું લખવાનો આપણે 0 બરોબર હવે અહીંયા કેટલા છે 9 તો આપણે અહીંયા પહેલા કેટલા મીંડા કરીશું 9 તો 1 2 3 4 5 6 7 8 અને 9 અહીંયા 9 મીંડા નીચે કેટલા છે 1 અહીંયા 1 મીંડું કરીશું થઈ ગયું હવે જો આ બધાને આપણે શું કરવાના છે ભેગા શું કામ કેમ કે સરવાળો છે ને આપણે પહેલા નિશાની જોવાની દાખલા પછી દાખલા ભણવાની શરૂઆત કરવાની તો આ બધાને શું કરવાના છે આપણે ભેગા તો ચાલો ભેગા કરીએ 1 2 3 4 5 6 7 8 9 ને કેટલા થાય 10 તો અહીંયા આપણે લખીશું કે 1 2 10 હવે નીચે શેની દિશા છે જો આડી લીટી છે છે ને તો આની શેની દિશા કહેવાય બાદબાકી તો બાદબાકીમાં આપણે આ ઉપર કેટલા છે 4 અહીંયા આપણે 4 લખીશું 1 2 3 અને 4 4 મીંડા કર્યા તો નીચે કેટલા છે 2 લખેલા છે તો 4 માંથી આપણે કેટલા મીંડા કાઢવાના 2 મીંડા તો 2 મીંડા પર આપણે ચોકડી મારીશું 1 અને 2 તો પાછળ વધ્યા કેટલા મીંડા 1 અને 2 કેટલા વધ્યા 2 અહીં લખીશું 2 2